બાળકો આજે આપણે પાર્ટ 12 આપણા કામમાં ભાગ 2 માં ભણીશું જે ચોપડી દ્વારા આપણે ભણવાનું છે તો ચોપડીમાં જે તમારે પાર્ટ 12 છે એનું પહેલું પેજ છે પાના નંબર 20 ઉપર તો તમને એક ચિત્ર આપેલું છે પાર્ટ પાના નંબર 80 પર પણ ચિત્ર છે અને 81 પર પણ ચિત્ર છે હવે પાના નંબર 80 પર તમે જુઓ તો રમેશ કડિયા કામ કરી રહ્યો હતો દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો તે ગામડેથી આવ્યો હતો ચાવાળાએ તેઓને ચા પીને કહ્યું લો આજનું છાપું છે રાજેશે પૂછ્યું તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો તમે કંડાળી નહીં જાઓ રમેશે કહ્યું અરે ના મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા લોકો જુદા જુદા કામ કરે છે તમે આ ચિત્રમાં દેખાતા હશે તો એક જે સ્ત્રી છે તે સફાઈ કરે છે પછી આ કડિયા કામ થાય છે પછી એક અંકલ બેઠા છે તે શું કરે છે તો મોચીનું કામ કરવા બેઠા છે પછી આ ટ્રાફિક પોલીસ ઊભા છે પછી આ એક સ્ટોલ છે જે ચાની દુકાનો છે પછી અહીંયા બે છોકરાઓ દોડી રહ્યા છે આ સ્કૂટર ચલાવી રહી છે તે અલગ અલગ કામ કરી રહ્યા છે બાજુના પેજ પર તમે જુઓ કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે પેલા બાળકોને જુઓ તે આજે તારા માટે મોડા પડ્યા છે એટલે એ બધા દોડે છે જુઓ જેમનું ચંપા તૂટી ગઈ છે તે તારાના શિક્ષિકા છે કદાચ એમને એટલે મોડું થયું હશે તે જગ્ગુભાઈ પાસે ચપ્પલ ઠીક કરાવવા જઈ રહ્યા છે જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે હવે આ ચિત્રમાં પણ આપણને દેખાય છે બે બાળકો દોડી રહ્યા છે આ એક દુકાન છે આ હોસ્પિટલનું છે ચિત્ર આ શાળાનું ચિત્ર છે તો મેડમ પણ જાય છે પણ તેમની ચપ્પલ તૂટી ગઈ છે કદાચ તેમણે મોડું થઈ ગયું છે હવે તે કોની જોડે જાય છે તો ચપ્પલ ઠીક કરાવવા અથવા ચપ્પલ બનાવવા માટે આપણે કોની જોડે જવું પડે તો મોચી જોડે તો એ મોચીનું નામ શું છે જગ્ગુભાઈ તે તેમની પાસે જઈ રહ્યા છે પાછળના પેજ પર તમે ધ્યાન આપો તો ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી હતી આ ચિત્રમાં મેં તમને કીધું તમારે અવલોકન કરવાનું છે તો ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે ટ્રકો સામાન લાવી રહી છે કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે બાંધકામ ચાલુ થયું છે તે ટ્રકોમાં સામાન આવી રહ્યો છે તો કારીગરો પણ પોતાનું કામ ફરીથી કરવામાં વ્યસ્ત થઈ જશે ત્યાં જુઓ ડોક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે મેં તમને આગળના ચિત્રમાં બતાવ્યું કે હોસ્પિટલનું ચિત્ર છે તો હોસ્પિટલમાં કોણ કામ કરે ડોક્ટર અને નર્સ પરિચારિકા ત્યાં દવાખાનામાં જઈ રહ્યા છે જુઓ રાયજી તેના ફળોની લારી સાથે છે આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે પણ એ કોની દાઢી બનાવશે હવે વાળંદ શું કામ કરે તો દાઢી બનાવવાનું વાળ કાપવાનું કામ કરે છે ચાર રસ્તાની વચ્ચે ઇકબાલસિંહ ઉભા છે ઇકબાલસિંહ કોણ છે ટ્રાફિક પોલીસ છે અને તે ક્યાં ઉભા છે ચાર રસ્તાની વચ્ચે આખો દિવસ તેઓ એમની વ્હીકલ વગાડે અને બૂમો પાડે છે તમારું વાહન અહીંથી દૂર ખસેડો એ એ એ ઓય તમે મને સાંભળ્યો નહીં સાંભળે કે નહીં ગાડું દૂર લઈ લો ટ્રાફિક પોલીસ શું કરે છે વ્હીકલ વગાડીને વાહનોને આમ કે આમ જે સાઈડમાં જવાનું તે સાઈડ જવાના ઇશારા કરે છે આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો માણસ ચાર રસ્તા ઉપર અને અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વહેંચે છે અભિનય કરો આ તમારે કરવાનું છે હવે એ જે વિચારો અને લખો ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો આગળના ચિત્રમાં આપણે જે કીધું કે આ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો તેમના નામ પણ આપે છે કે શિક્ષિકા છે પછી જગ્ગુભાઈ મોજીનું કામ કરી રહ્યા છે ઇકબાલસિંહ ટ્રાફિક પોલીસ છે પછી ચંપા ફૂલ ભરેલા ટોકા સાથે બેઠી છે તે બધાના નામ સાથે આપણે અહીંયા એમના કામ લખવાના છે પછીના પેજ ઉપર તમારા પાડોશમાં રહેતા લોકો કેવા પ્રકારના કામ કરે છે કોઈ પણ પાંચ કામના નામ લખો અને કારીગરોને શું કરવાય તે લખો કાર અને સ્કૂટરને ઠીક કરતા તો તેમને શું કરવાય મિકેનિક હવે તમારા બાજુમાં હોય ને દુકાન છે તો તેમાં લખાય કે કાપડની દુકાન એને શું કહેવાય વેપારી પછી ધોબીનું કામ કરતા હોય તો કપડાં ધોવાનું કામ કરે છે પછી ત્યાં લખવાનું છે ધોબી એ રીતે તમારે અહીંયા લખવાનું છે પછી નીચેનો પ્રશ્ન છે કે નીચેની યાદી આપેલ છે તમે જોયેલા આ બહુમાળી મકાનો ઉપર લાલ કલર તમારા આસપાસના વિસ્તારમાં આવેલા બહુમાળી મકાનો પર પણ લીલા રંગનું કરવાનું છે તમે જોયેલા છે તેના ઉપર લાલ કરવાનું છે
અને તમારે આજુબાજુના વિસ્તારમાં આવેલા હોય તો તેના પર લીલા રંગનું રંગ પૂરવાનો છે. પાછળના પેજ પર ધ્યાન આપો. કોઈ પણ પાંચ મકાનના નામ અને તેમાં કયા કયા કામ થાય છે તે લખો. તો મકાન નામ છે દવાખાનું અને થયેલું કામ તો દર્દીની સારવાર, બાળકો માટે રસીકરણ. તે રીતે આપણે લખી શકીએ કે બેંક તો પૈસાની લેવડ દેવડ, પોસ્ટ ઓફિસ તો ટપાલ મની ઓર્ડરની લેવડ દેવડ. એવી રીતે આપણે જે સ્વાધ્યાય પોથીમાં લખવામાં આવશે, પીડીએફ બનાવવામાં આવશે, તે પ્રમાણે તમારે અહીંયા જોઈને લખવાનું રહેશે. હવે નીચેના છે ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા. શાળા પણ એવી જગ્યાએ છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે. શાળામાં કયા કયા કામ થાય છે તે લોકો, તમે શાળામાં આવો છો તમને ખબર હતી કયા કયા કામ થાય છે. તો પહેલાં તો સવારે આવો છો એટલે શું થાય છે, પ્રાર્થના સભા થાય છે, પછી રિસેસ, પછી ભણવાનું, રમત ગમત, તમને જે ગમતું હોય તેના તમે અહીંયા નામ લખી શકો છો. ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી, તેઓ શું કરે છે? તો આપણે જોઈએ કે આગળ મજૂરી કરતા બાળકો પણ છે, તો આપણે લખી શકીએ તે જતા નથી અને તે શું કરે છે? તો ફૂલ વેચવાનું કામ કરે છે અથવા પપ્પા મમ્મીને મદદ કરવાનું કામ કરે છે. હવે તે ઘરકામ. તો એક વાર છે દીપાલી નામની છોકરી, દીપાલી પણ એક એવી છોકરી છે જે શાળાએ જતી નથી. ચાલો તેના વિશે જાણીએ. દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતા શાકભાજી વેચે છે. તે શાકના બજારમાં જવા વૈદ્ય સવારમાં જ નીકળી જાય છે. તો દીપાલીના પિતાજી શું કામ કરે છે? શાકભાજી વેચવાનું. શાકભાજી વેચે તેને શું કહેવાય? કાઠીઓ. તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે. તે પણ વૈદ્ય સવારમાં કામ માટે નીકળી જાય છે. દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. તે ઘર સાફ કરે અને વાસણ પણ સાફ કરે છે. તેને રેડિયો સાંભળવું ખૂબ જ પસંદ છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. તો દીપાલી તેના ઘરનું કામ કરે છે, તેના ભાઈઓનું પણ ધ્યાન રાખે છે અને બહેનોનું પણ ધ્યાન રાખે છે અને તેમને તેના પિતા જોડે મૂકવા જાય છે અને નાની બહેનોને શાળાએ મૂકવા જાય છે. દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. તે મૂકવા પણ જાય છે અને લેવા પણ જાય છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજે જમવાનું બનાવવા મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે કારણ કે તે શું કામ કરે છે? શાકભાજી લાવવા લઈ જવાનું કામ કરે છે એટલે તેને વહેલા મોડું થઈ જાય છે. રાત્રે દીપાલી પથારીમાં સૂતા સૂતા તેની બહેનને બહેનની સામે પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. દીપાલીને વાંચવાનો શોખ છે તેથી તે શું કરે છે? તેની બહેનનું જે પુસ્તક છે તે વાંચે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલા જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું હતું. દીપાલીને ભણવું ખૂબ જ ગમતું હતું, તે ભણતી પણ હતી. પરંતુ તેના ભાઈનો જન્મ થયો તેથી તેની સંભાળ રાખવા માટે તેને ઘરે રહેવું પડ્યું હતું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ જાય છે કારણ કે તેને પુસ્તકો વાંચવાનો શોખ હતો. તેના લીધે તેનું જ્ઞાન વધ્યું હતું. હવે યાદ કરો અને લખો દીપાલી તેના પોતાના ઘરમાં કયા કામમાં કામ કરે છે એ આપણે મેં તમને સમજાવ્યું. શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો કયા કયા તમે કરતા હોય તો તેના નામ લખવાના છે. ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા તો કયા કયા એ પણ તમારે કરતા હોય તો તમારે લખવાના છે. હવે આ બાજુના પેજ ઉપર છે નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરશો તે ઘડિયાળમાં ન દોરો. ઘડિયાળ દોરેલી છે પણ તેમાં કાંટા દોરેલા નથી. તમે સવારમાં ક્યારે ઉઠો છો? તો તમે 5 વાગે ઉઠતા હો તો 5 વાગવાના જે આંકડા છે તે કાંટા દોરવાના છે. એક મોટો આંકડો 12 ઉપર આવશે અને નાનો આંકડો 5 ઉપર આવશે. તેવી રીતે બધા જ ઘડિયાળોમાં તમારે કાંટા દોરવાના છે. બીજું છે શાળાએ જવું, શાળાએથી પાછા ફરવું, ઘરે ભણવા બેસવું, રમવા જવું અને રાત્રે સુઈ જવું. આમાં તમારે સમય દર્શાવવાનો છે. નીચેથી તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે તેઓ કયા કયા કામ કરે છે. હવે કુટુંબના સભ્યો છે ને તેઓના કામ છે. તો અહીંયા મમ્મી પપ્પા પછી દાદા દાદી કાકા કાકી એમના નામ આવશે ને તેઓ કયા કામ કરે છે તે તમારે સામે લખવાના રહેશે. તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે? તો તેમાં કદાચ મમ્મી આવી પણ શકે. મમ્મી ઘરનું પણ સંભાળે છે અને નોકરી પણ કરતી હોય છે. તો મમ્મી પણ આવે, પપ્પા આવે, કાકા આવે, દાદા ઉંમર લાયક બધા ન હોય, રિટાયર ન થાય તો દાદા પણ આવી શકે છે. અને તેઓ કયા કામ કરે પૈસા કમાવે છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી? ધારો કે મમ્મી છે એ ઘરના બધા જ કામ કરે છે પણ એના પૈસા એમને મળે છે? ના, નથી મળતા.
નીચે કે તમારા દાદા દાદી પાસે જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેવા કેવા કામ કરતા હતા એ તમારે દાદા દાદીને પૂછીને તમારે લખવાનું રહેશે. હવે નીચે છે, સરલા તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે. બાએ જવાબ આપે, જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવા લીંપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દીવાલો અને છત સિમેન્ટની છે. સરલા ને તેના બાએ બાળકોમાં જે કામ કરે એવા કોઈ પણ કામ કરવાની જરૂર નથી. તમે અને તમારા વડીલોએ બાળકોમાં કરેલા કામ વિશે લખ્યું, એમાં તફાવત છે. તમે જે કામ કરો છો એ તમારા દાદા અથવા દાદી જે એમના બાળકોમાં કામ કર્યું એમાં તફાવત છે. હા, દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારા પાડોશમાં 5 વર્ષથી ઉપરના બાળકોએ જે શાળાએ જતા ન હોય તે શોધી કાઢો. કોઈ પણ 2 બાળક સાથે વાત કરી તેમનું શાળાએ ન જવાનું કારણ શોધો. આ બાળકને કેવી શાળા ગમે તે અંગે લખો અને તમે જે બાળકની મુલાકાત લો તેમનું નામ લખવાનું છે. પ્રથમ બાળકનું નામ, શાળાએ ન જવાનું કારણ, શાળામાં શું ગમે તેની વિગત, હવે બીજા બાળકનું નામ, શાળાએ ન જવાનું કારણ અને શાળામાં શું ગમે તેની વિગત લખવાનું છે. હવે તમે લખો, આ બાળકને શાળામાં આવતા કરવા માટે તમે શું કરી શકો છો, તમે તેને કેવી રીતે મદદ કરી શકો છો તે તમારે લખવાનું રહેશે. હવે આ પાઠમાં જે પણ અંદર પ્રશ્નના જવાબ લખવાના છે તે પર્યાવરણની સ્વાધ્યાય પદ્ધતિની PDF મૂકવામાં આવે છે તે પ્રમાણે તમારે લખવાનું રહેશે.